नमस्कार दर्शक मित्रों, गुरुवार नी आ सुंदर मजानी सांजे आप सौनु गुजरात समाचार टीवी पर स्वागत छे। पेट्रोल अने डीजल बन्ने नी अगत्यता अपना जीवन में एटली वड़ाई गई छे के ट्रांसपोर्ट थी मांडीने मेन्युफेक्चरिंग सुधीना दरेक क्षेत्रे ऊर्जाना भावमां वधारो थाय એટલે સ્વાભાવિક રીતે જ એની લાંબા ગાળાની અસરો અર્થવ્યવસ્થા પર પડ્યા વગર રહે નહીં। કોઈ પણ દેશ કેટલો આગળ વધ્યો છે આર્થિક દ્રષ્ટિએ એનું માપ કાઢવું હોય તો એનો એક માપદંડ છે માથાદીઠ કેટલી ઉર્જા વાપરે છે તે, અને એ માથાદીઠ ઉર્જાના વપરાશની દ્રષ્ટિએ આજે ચીન સૌથી પહેલા નંબરે છે। 3105 મિલિયન ટન MTOB એ ચીનનો વપરાશ છે। અમેરિકા ત્યાર પછી 2201 અને ભારત ત્રીજા નંબરે 934, રશિયા 744, જાપાન 429, જર્મની 314 અને કેનેડા 287। હવે આ ઉર્જાનો માથાદીઠ વપરાશ એના ઉપર આધારિત આપણે કોઈ પણ અનુમાનો બાંધીએ ત્યારે આપણે એ સમજવું જોઈએ કે ઉર્જાનો માથાદીઠ વપરાશ તમે કેટલી સક્ષમતાથી કરો છો, એ પણ એક અગત્યનો મુદ્દો છે। જાપાન આપણા કરતા GDPના એક યુનિટના ઉત્પાદન દીઠ 2.5 ગણું વધારે સક્ષમતાથી પોતાની ઉર્જાનો વપરાશ કરે છે, અને એટલે જાપાનનો માથાદીઠ ઉર્જા વપરાશ નીચો આવે તો જાપાન પાછળ છે આર્થિક વ્યવસ્થામાં અથવા તો વિકાસમાં તેવું માનવાનું કોઈ કારણ નથી। આપણા ત્યાં 80% કરતાં વધારે ક્રૂડની આયાત થાય છે, એટલે આપણે 2019-20ની વાત કરીએ તો $129 બિલિયન એ આપણા ત્યાં ક્રૂડ ઓઇલ આયાતના કારણે આપણે ખર્ચેલી રકમનું બિલ છે। એક મોટી આપણી વિદેશી મુદ્રાનો જો બહાર જવાની એક જો ચેનલ હોય તો એ ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ છે। પોણા ભાગની ઉર્જા, એટલે આ દેશમાં જેટલી ઉર્જા વપરાય છે એની 75% ઓઇલ, કોલ અને ગેસ ત્રણમાં થઈને વપરાય છે, એટલે હજુ પણ આપણે વૈકલ્પિક ઉર્જાના સાધનો વિકસાવવામાં ઘણો અંતર કાપવાનું છે, અને ત્યાર સુધી ડીઝલ, પેટ્રોલ અને ફોસિલ ફ્યુઅલ્સ એટલે કોલસો આપણા માટે અગત્યના બળતણ રહેવાના છે। મૂળ વાત પર આવીએ દોસ્તો, દિલ્હીમાં બુધવારે 24 જૂન 2020 સતત 18મા દિવસે ડીઝલની કિંમતમાં વધારો થયો, પેટ્રોલની કિંમત જેમની તેમ રહી। છેલ્લા 18 દિવસ દરમિયાન તમે સમાચાર માધ્યમોમાંથી જાણ્યું હશે કે ડીઝલની કિંમતમાં 10 રૂપિયા 28 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો, પેટ્રોલની કિંમતમાં 8.50 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો। ગઈકાલે દિલ્હીમાં જ નહીં પરંતુ આખા દેશમાં પહેલીવાર એવું થયું કે ડીઝલની કિંમત પેટ્રોલ કરતાં વધુ થઈ। ગુજરાતની વાત કરીએ તો 15 જૂન 2020 રોજ રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલ પર 2 રૂપિયા વેટ વધાર્યો। આના કારણે રાજ્ય સરકારની તિજોરીમાં લગભગ 1500 થી 1800 કરોડ વધારાના જશે। રાજ્ય સરકારને 2018-19 વર્ષમાં ફ્યુઅલ ટેક્સની આવક 14000 કરોડ રૂપિયા થઈ હતી। આ વર્ષે પેટ્રોલ અને ડીઝલમાં 2 રૂપિયાનો વધારો કરવા છતાં લોકડાઉનને કારણે જે આર્થિક પ્રવૃત્તિઓમાં મંદી આવી એટલે ફ્યુઅલ ટેક્સની આવક 8500 કરોડ જ થશે એવું અનુમાન છે। ભારત સરકારે ગયા મહિને પેટ્રોલ પર 10 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ઉપર 13 રૂપિયા પ્રતિ લીટર એક્સાઇઝ ડ્યુટી વધારી, એટલે હવે પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી 33 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ પર 32 રૂપિયા પ્રતિ લીટર, અને આના ઉપર ઉમેરો વેલ્યુ એડેડ ટેક્સ, પેટ્રોલ પર 16 રૂપિયા 44 પૈસા, ડીઝલ પર 16 રૂપિયા 26 પૈસા, એક્સાઇઝ અને વેટ બંને થઈને લગભગ 70% જેટલી કિંમત આપણે જે પેટ્રોલ કે ડીઝલ ખરીદીએ છીએ એનો 70% ભાગ એ વેરાઓમાં જાય છે,
भारत सरकार के राज्य सरकार की तिजोरी में जाए एक रुपया तमे डीजल खरीदो एक रुपया पेट्रोल खरीदो तो एमांथी 70 पैसा ये का तो भारत सरकार का तो राज्य सरकार एम थईने एमनी आवक रूपे एमनी तिजोरी में जाए आ दुनिया में सौथी वधारे में वधारे छे। केटलीक सरखामणी करिए अमेरिका में आ भारण 19% छे, जापान में 47% छे, यूके में 62% छे अने फ्रांस में 63% छे। आ बधा करता आपणे प्रजाना गजवामांथी पेट्रोल अने डीजलना माध्यम थकी पैसा खेंचवामां दुनिया में सौथी आगळ छीए। विश्व बजार में क्रूडना भाव अने भारत ने तेनी पड़ती सरेराश अंगेनी पण एक वात नोधी लईए मारा विद्वान पेनालिस्ट पासे जता पहला एटले एक पूर्व भूमिका आखी तमारी नजर सामे रहे। ज्यारे ज्यारे विश्व बजार में क्रूडना भाव वधे त्यारे अचूक आपणे त्यां पेट्रोल अने डीजलना भाव वधे छे। पण 2018-19 में सरेराश भाव सतत घटता रह्या छे। 2018 में वर्षनी न्यूनतम किंमत $44.48 पण सरेराश $66.23 प्रति बेरल, 2019 में $56.99 प्रति बेरल अने 2020 में $37.41 प्रति बेरल रहेवा पामी हती। एटले सतत नीचे जती क्रूड ऑइलना भाव होवा छता क्यांक आपणने राहत आपवाना बदले आ पैसा टैक्स नाखीने केन्द्र सरकार पोते लई जाय छे, राज्य सरकार पोते लई जाय छे। एटले भाव वधे तो तारा अने घटे तो अमारा। गुजराती में एक कहेवत छे के तू कर मारी आँखमां आंगळी, हूँ करूँ तारा मोढ़ामां आंगळी। एटले आँखे जाय अने आंगळीए जाय ए प्रकारनी परिस्थितिनुं निर्माण आ क्रूड अने एने संबंधित पेट्रोल अने डीजलना भावमां आपणे जोवा मळे छे। केन्द्र सरकार क्रूड ऑइलना भाव आंतरराष्ट्रीय बजार में घटे त्यारे एनो फायदो ग्राहक ने आपती नथी, वधे त्यारे चोक्कस आपणे त्यां डीजल अने पेट्रोलना भाव वधे छे। भारतीय वपराशकार 250% करता वधारे राज्य अने केन्द्र सरकार ने एक्साइज ड्यूटी पेटे आपे छे। पेट्रोलनी बेस प्राइस एटले तळियानी किंमत, पेट्रोलनो मूळ भाव केटलो छे तो 18 रुपया प्रति लीटर, जेना उपर 50 रुपया करता वधारे टेक्सनुं भारण छे। एटले टक्कानी डोशी અને ડબ્બુનું મુડામણ આ જે કહેવત છે તે આ કિસ્સામાં પૂર્ણતયા સાચી પડે છે। જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં 12મી એપ્રિલે ક્રૂડ ઓઇલના ભાવ $20 પ્રતિ બેરલ કરતા નીચે ગયા ત્યારે પણ આપણે ત્યાં પેટ્રોલ 70 રૂપિયા પ્રતિ લિટરની કિંમતથી વધારે કિંમતે વેચાતું હતું। એટલે ક્રૂડ ઓઇલના ભાવ જો $80 થાય તો વધારાનો બોજો તમારે ને મારે વેઠવાનો, પણ $20 થઈ ગયા ત્યારે આપણને કોઈ પેટ્રોલ કે ડીઝલના ભાવમાં રાહત આપવાનો વિચાર થયો નથી। કેન્દ્ર સરકારને શું મળે છે એ જોઈ લઈએ। તો માર્ચ 14ના દિવસે કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલની એક્સાઇઝ ડ્યુટી ₹3 પ્રતિ લિટર વધારી, 5મી મે અધધધ કહેવાય તેવો પેટ્રોલ પર ₹10 પ્રતિ લિટર અને ડીઝલ પર ₹13 પ્રતિ લિટર બોજો નાખ્યો। આ બે વધારા જ કેન્દ્ર સરકારને ટેક્સ રેવન્યુમાં 2,00,000 કરોડ કરતા વધારે માતબર રકમ એની તિજોરીમાં કમાવી આપશે। આ સાથે આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં સતત આ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવામાં આવ્યા છે। પાકિસ્તાનના વડાપ્રધાનના જણાવ્યા મુજબ પાકિસ્તાનમાં બળતણની કિંમત દક્ષિણ એશિયાના કોઈપણ દેશ કરતા ઓછી છે। ઇમરાન ખાન કહે છે કે ભારતમાં કિંમતો બમણી છે, જ્યારે બાંગ્લાદેશ, શ્રીલંકા અને નેપાળમાં બળતરની કિંમતો પાકિસ્તાન કરતા 50-75% વધુ છે। આમ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ આજથી 1 વર્ષ પહેલા $56.99 પ્રતિ બેરલ હતા, ત્યારે આપણે પેટ્રોલના ભાવ ₹71.23 અને ડીઝલનો ભાવ ₹65.56 થયો હતો। જેમ મેં અગાઉ કહ્યું તેમ વચ્ચે ઘટીને એ $20 પ્રતિ બેરલ થયો, પણ એનાથી કોઈ ફરક પડ્યો નથી। છેલ્લી વાત, એક સમયે ભારતીય જનતા પાર્ટીના ટ્વિટર હેન્ડલ પર એવું જાહેર કરવામાં આવ્યું હતું કે યુપીએ સરકારના વખતના જે ઓઇલ બોન્ડ ઓઇલ માર્કેટિંગ કંપનીઝને એમને સબસિડી આપવા માટે આપવામાં આવ્યા હતા તે અમે ₹1.3 લાખ કરોડ પાછા ખરીદી લીધા છે। પણ હમણાં જ રાજ્યસભામાં કેન્દ્ર સરકારે કહ્યું તે મુજબ
1.3 લાખ કરોડ નહીં પણ 3500 કરોડ માત્રના બોન્ડ કેન્દ્ર સરકારે પાછા ખરીદ્યા છે. 1.3 લાખ કરોડની ચૂકવણી બાકી છે. એટલે આ 1.3 લાખ કરોડનું દેવું તો એમ જ ઓએમજી એટલે ઓઇલ માર્કેટિંગ કંપની, ઓએમસી એટલે ઓઇલ માર્કેટિંગ કંપનીઝને ચૂકવવાનું બાકી છે. એટલે આ પૈસા કેન્દ્ર સરકાર ઉઘરાવે છે શું કરવા, રાજ્ય સરકાર ઉઘરાવે છે શું કરવા? તો સ્પષ્ટ વાત છે, અત્યારે કોવિડની વાત કરીએ આપણે તો કોવિડના કારણે મંદી આવીને એના કારણે બધા વ્યવસાયો ધીમા પડ્યા ને એટલે જે અપેક્ષિત જે આવક ધારી હતી કે એમને જે કેન્દ્રીય ટેક્સ નાખ્યો એના કારણે જીએસટીના કારણે 1 લાખ કરોડની મહિને 1 લાખ કરોડ વધતાની મહિને આવક વધશે તેના બદલે એ આવક ક્યાંય નીચી રહી છે. હવે એ ખર્ચા માટે થઈને કેન્દ્ર સરકાર આ ભાવ વધારો વ્યાજબી ઠેરવીને આપણા ઉપર બોજ નાખી અને એ પૈસા 2 લાખ કરોડ કરતાં વધારે આપણી પાસેથી ઉઘરાવે છે, કદાચ એ રકમ એથી વધારે છે એવું મારું માનવું છે. આ બધી બાબતોની ચર્ચા કરવા અને આપણને ગ્રાહક તરીકે માત્ર આટલો જ બોજ પડે છે કે બીજો પણ કોઈ બોજ પડે છે, કેન્દ્ર સરકાર જે કંઈ કરી રહી છે એ શું એના સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી, રાજ્ય સરકાર જે કંઈ કરી રહી છે એના સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી, એ વાતની ચર્ચા કરવા માટે એક ખૂબ જ વિદ્વાન કહી શકાય એવી પેનલ આજે આપણી સાથે છે. મારી સાથે સ્ટુડિયોમાં છે ભાઈ શ્રી રવિભાઈ દિયોરા, જે પોતે MBA છે અને અર્થશાસ્ત્ર લઈને PhD કર્યું છે, એટલે પોતાના આગવા અધિકારથી અર્થશાસ્ત્રી તરીકે રવિભાઈ આ સંપૂર્ણ બાબતને સમજવા માટે અને આપણી સામે મૂકવા માટે સક્ષમ છે. શૈલેષભાઈ પટવારી, પૂર્વ પ્રમુખ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, એ 12 થી જોડાયા છે અને એ પણ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે, અગ્રણી ઉદ્યોગપતિ છે, ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. આ વિષયને સંપૂર્ણ ઉડાણપૂર્વક સમજવાની એમની ક્ષમતા છે. મુકેશભાઈ દવે, મુકેશભાઈ અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના કાર્યકારી પ્રમુખ છે, એટલે ટ્રાન્સપોર્ટને લાગે વળગે છે ત્યાં સુધી. ગુજરાત અને સામાન્ય દેશની બાબતે પણ અધિકૃત અને સંપૂર્ણ વિગત સાથે માહિતી આપી શકવા માટે ભાઈ શ્રી મુકેશભાઈ એ સક્ષમ છે. શરૂઆત કરીશું આપણે રવિભાઈ તમારાથી. સતત 18 દિવસથી આ ભાવ વધતા જાય છે, ડીઝલના ભાવ વધે, પેટ્રોલના ભાવ વધે, સામાન્ય આમ આદમીના ગજવા પર એની શું અસર પડે છે અને કેમ આ ભાવ વધે છે? ડેફિનેટલી જે પ્રાઇસ વધી રહ્યા છે, પર્ટિક્યુલર પહેલાં જ્યારે 1 વર્ષ પહેલાં જે એવો કાયદો, એવું એક રૂલ હતું કે આપણા જે પ્રાઇસ છે ઇન્ડિયાના પેટ્રોલ અને ડીઝલના પ્રાઇસ એ ડાયરેક્ટ જે ઇન્ટરનેશનલ બ્રેન્ડ ક્રૂડના પ્રાઇસીસ છે એને કોરિલેટ હતા. ત્યારબાદ જ્યારે ક્રૂડના પ્રાઇસ ઘટતા રહ્યા પરંતુ ત્યાં FOBના પ્રાઇસ છે ત્યાં ગેસોલિન, ફોસિલ ફ્યુઅલ અને ડીઝલ આ બધા જ કોન્ટ્રાક્ટ US માં પણ લિસ્ટેડ છે. આજે ક્રૂડના પ્રાઇસ છે એ ત્યાં વોલેટાઇલ હોય છે, પરંતુ જે ગેસોલિન અને ડીઝલના કોન્ટ્રાક્ટ છે એના પ્રાઇસીસમાં લેસ વોલેટાલિટી હોય છે. એટલે ગવર્મેન્ટે આ નિયમ ચેન્જ કરી અને ગવર્મેન્ટે ક્રૂડના પ્રાઇસનું જે બેન્ચમાર્ક હતું એને બદલીને FOB પ્રાઇસીસ ઉપર પેટ્રોલ અને ડીઝલના પ્રાઇસનું બેન્ચમાર્ક કરું. પરંતુ જે છેલ્લે આ જૂનમાં પ્રાઇસ વધારો આવ્યો છે કે જે જાન્યુઆરી પછી ઓલ ઓવર જોઈએ તો જે રીતે પ્રાઇસીસનું બિહેવિયર છે તો આઈ થિંક એ કોરિલેશન નથી. કારણ કે જો FOBના પણ પ્રાઇસનું રિસર્ચ મેં કર્યું છે તો જાન્યુઆરીથી લઈ અત્યાર સુધી FOBના પ્રાઇસીસ છે એ 23% તૂટ્યા છે, જ્યારે ડોલર જો ક્રૂડના પ્રાઇસ જોઈએ એમાં પણ 22% ઘટાડો છે. સામે પેટ્રોલ અને ડીઝલના પ્રાઇસીસ 10-12% સુધી ઉપર છે, મીન્સ કે 30-32% ગેપ છે. આ ગેપ એ છે કે જે ગવર્મેન્ટ પોતાના એડિશનલ ટેક્સીસ નાખા, GST રેવન્યુ કલેક્શન જે ગવર્મેન્ટની આજે આ બજેટની એસ્ટિમેટ પ્રમાણે 1,15,000 કરોડની એસ્ટિમેટ હતી એની સામે અત્યારે માત્ર 48,000-43,000 કરોડ આવી રહ્યું છે. તો આ એક જે મોટી ખાત છે એને પૂરવી જરૂરી હતી. સાથે જે હેલ્થ રિલેટેડ ગવર્મેન્ટના એક્સપેન્સીસ ઘણા વધી ગયા છે, કારણ કે અત્યારે જે કોરોનાને લઈને કન્સર્ન્સ છે, ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીઝ લોઅર છે અને સાથે જે ઇન્ડસ્ટ્રીઝને પેકેજ અને સપોર્ટ આપવાની જરૂર પણ પડી
અને આને પૂર્વાનુમાન લઈ અને ગવર્નમેન્ટ અત્યારે આખા વર્ષની તૈયારી કરી રહી છે, કારણ કે અત્યારે જે આ 2 લાખ કરોડની કદાચ ડેફિસિટ 2 મહિના 3 મહિનામાં નથી પડી, પરંતુ આગળનો જે વર્ષમાં જે હજી પણ કોરોનાના કેસીસ નથી ઘટી રહ્યા, ગ્લોબલી ફરીથી લોકડાઉન 2 ચાલુ થઈ રહ્યું છે. આજે જ યુએસનું કમેન્ટ હતું કે ઘણા એવા પાર્ટ્સ છે જ્યાં લોકડાઉનની જે કુડલો છે ત્યાંના સેક્રેટરી એને જરૂર પડશે. ઇન્ડિયામાં પણ સેમ સિચ્યુએશન થઈ રહી છે. રાજ્ય લેવલે ઘણા એવા રાજ્ય છે જે શહેરોમાં લોકડાઉનની પરિસ્થિતિ ફરીથી ઊભી થઈ રહી છે. તો પેટ્રોલ અને ડીઝલના પ્રાઇઝિસ છે એનું વધવાનું મુખ્ય જે કારણ છે એ ગવર્નમેન્ટની જે ડેફિસિટ છે કે આગળની પોટેન્શિયલ ડેફિસિટ છે એને ભરપાઈ કરવા માટે અત્યારે આ બોજ છે એ જનતા પર આવી રહ્યો છે. સાથે આજે પેટ્રોલ અને ડીઝલનું જે કન્ઝમ્પશન હતું પર ડે કન્ઝમ્પશન એમાં પણ ડ્રાસ્ટિકલી એક ઘટાડો આવ્યો છે. એપ્રિલ મહિના અને મે મહિનાની વાત કરે તો 38-40% ત્યાં ઘટાડો રહ્યો. જૂનમાં કદાચ 30-40% હજી પણ રહેશે. તો જે રીતે એક્ટિવિટીઝમાં હજી સ્લોડાઉન છે અને હજી ફિયર છે, તો ગવર્નમેન્ટના ખિસ્સામાં એ ડાયરેક્ટ જે આપણે એસ્ટિમેટ કરીએ છીએ એ કદાચ એટલું મોટું બેનિફિટ નહીં આવે. સાથે ક્રૂડના પ્રાઇસ એકવાર માઇનસમાં પણ ગયા. ઇન્ટરનેશનલ પ્રાઇઝિસની વાત કરીએ તો જે એપ્રિલ મહિનાનો જે ઇન્ટરનેશનલ પ્રાઇસ છે ક્રૂડનો એ -$37 સેટલ થયો, જેને -$60 મીન્સ કે આજે તમે ક્રૂડ લેવા જાઓ છો તો તમને $60 ત્યાં નહીં, જે સામે તમારી કાઉન્ટર પાર્ટી છે એ આપે છે એનો મતલબ એવો થાય. તો આટલા પ્રાઇઝિસની છતાં આપણે આનો લાભ કેમ ના લઈ શકાય એનું મુખ્ય રીઝન છે કે ઇન્ડિયાની જે સ્ટ્રેટેજિક રિઝર્વની કેપેસિટી છે એ માત્ર 40 દિવસની છે. 40 દિવસથી વધુ આપણી પાસે કોઈ પણ સ્ટ્રેટેજિક રિઝર્વની કેપેસિટી નથી, એટલે જ્યારે ભાવ ઘટે છે ત્યારે આપણે આનો ફાયદો નથી ઉઠાવી શકતા. ચાઇનાની જે સ્ટ્રેટેજિક રિઝર્વ કેપેસિટી છે જે ચાઇનાની અંદર છે કે જે ચાઇનાની બહાર છે એ 128 દિવસની સ્ટ્રેટેજિક રિઝર્વ પોતાની ખુદની છે, સરકારની અને એની કંપનીઓ પાસે અલગ છે. મીન્સ કે ઓલમોસ્ટ 200 દિવસ સુધી એ લોકો પોતે સ્ટ્રેટેજિક રિઝર્વની કેપેસિટી બનાવી શકે છે. તો આઈ થિંક આ પણ એક કન્સર્ન છે કે આપણે આની એક સ્ટ્રેટેજિક રિઝર્વની કેપેસિટી પણ ઓછી છે તો એનો પણ આપણે લાભ ના લઈ શકા. તો આ બધા રીઝન છે જેના હિસાબે પેટ્રોલના ડીઝલના પ્રાઇઝિસ વધી રહ્યા છે, ક્રૂડના પ્રાઇઝિસ નથી વધી રહ્યા. ધન્યવાદ દર્શક મિત્રો. આ પેલું ગાયન તમે સાંભળ્યું છે, બહોત દિયા દેને વાલે ને તુઝકો આંચલ મેં ન સમાયે તો ક્યા કીજે. -$57 ભાવ થાય એટલે તમે એક બેરલ લો અને ઉપરથી $57 તમને મળે એવા સંયોગોમાં પણ આપણે એનો લાભ લઈ શક્યા નથી, કારણ કે આપણી પાસેની સંગ્રહ શક્તિ મર્યાદિત છે. ચીન પાસે 200 દિવસની સંગ્રહ શક્તિ છે, આપણે 60 દિવસની, એટલે એનાથી ત્રીજા ભાગની પણ સંગ્રહ શક્તિ આપણી પાસે નથી. એટલે એક મોટામાં મોટું આ કારણ છે અને રાતોરાત સંગ્રહ શક્તિ ઊભી થઈ શકતી નથી. આ પરિસ્થિતિના કારણે આપણે વિશ્વમાં જ્યારે ભાવો તળિયે પહોંચ્યા ત્યારે એનો લાભ લઈ શક્યા નથી, એવું રવિભાઈએ કહ્યું. આપની પાસે આવું છું શૈલેષભાઈ, આ ભાવ જે વધ્યા અને એના ઉપરનું જે ભારણ સરકારોએ વધાર્યું, પહેલા કેન્દ્ર સરકાર અને ત્યારબાદ રાજ્ય સરકાર, આમાં આપ તો ઉદ્યોગોને સારી રીતે જાણો છો, આપ પોતે પણ ઉદ્યોગપતિ છો, ત્યારે આ પરિસ્થિતિ ઉદ્યોગો માટે કેવી પરિસ્થિતિનું નિર્માણ કરશે? કારણ કે ઔદ્યોગિક પ્રવૃત્તિ પણ બંધ હતી, હવે ધીરે ધીરે એ ગતિ પકડી રહી છે, તે સંયોગોમાં આ ભાવ વધારો અને આ પ્રકારની ભારત સરકાર અને રાજ્ય સરકારની નીતિ બાબતે આપે શું કહેવું છે? ચોક્કસ આ એક ચેલેન્જ છે ઇન્ડસ્ટ્રી માટે, કારણ કે કોસ્ટ ઓફ પ્રોડક્શન જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે અને ફ્યુઅલ એ મોટામાં મોટી વન ઓફ ધ કોસ્ટ હોય છે. એટલે એ વધે એટલે તમારું પ્રોડક્ટની કોસ્ટ વધે અને તમારે એની લીધે માર્કેટમાં પ્રોબ્લેમ આવે. બીજું કે રો મટીરિયલ્સ જે ટ્રાન્સપોર્ટ થઈને આવવાના એના પણ ટ્રાન્સપોર્ટના ભાવ વધવા અને ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધવાની, મોકલવાની ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધે, એક્સપોર્ટ કરશો તો એની પણ કોસ્ટ વધવાની છે. એટલે આ બધા ઇસ્યુઝ ચોક્કસ ઇન્ડસ્ટ્રીને અફેક્ટ કરે છે, પણ સાથે સાથે જેમ કહ્યું કે આપણી પાસે સંગ્રહ શક્તિ નથી એ મોટામાં મોટું કારણ છે. અને એ જો આપણે સંગ્રહ શક્તિ વધારી હોત તો આમાં આપણને ફાયદો થાત ને. હવે ગવર્નમેન્ટે વિચારીને સંગ્રહ શક્તિ જેમ બને વધારે કરવી જોઈએ. બીજું કે આ જીએસટી, ધારો કે જોઈએ તો દર મહિનાની 1 લાખ કરોડ રૂપિયાની આવક હતી, એ ઘટીને 5,000 કરોડ રૂપિયા થઈ ગઈ છે. એટલે મોટામાં મોટો લોસ
सेंट्रल गवर्नमेंट ने अत्यारना जीएसटी नो छे कारण के कंजम्पशन बेस होय ए स्टेट ने पण ओछा मळवाना छे पैसा। हवे आ जे लॉस एमने जीएसटी नो धारो के 2 महीना नो 2 लाख करोड़ आयो ने जो जून मां पण हुं मानु छुं के 5000 ने बहु तो 15000 थशे એટલે અહીંયા પણ બીજો પંચાયત એટલે જે 3-4 લાખ કરોડ રૂપિયાનો એમને જીએસટી રેવન્યુ લોસ થવાનો છે એ કોમ્પેન્સેટ કર્યા વગર સરકારને છૂટકો નથી એવું અમે પણ સમજીએ છીએ। બીજું કે એક બાજુ આપણે જાણીએ છીએ એમ ચાઇના સાથે પાકિસ્તાન સાથે નેપાલ સાથે જે સરહદ ઉપર એગ્રેશન થઈ રહ્યું છે તો એમાં પણ તમારે પૈસાની જરૂર પડવાની છે કારણ કે તમે જે ડિપ્લોયમેન્ટ ઓફ આર્મી કરો છો આર્ટિલરી ત્યાં મોકલીએ છીએ એના સ્પેર પાર્ટ્સ ખરીદવાના છે તો ગવર્નમેન્ટ પાસે અત્યારના એ મોટી પ્રાયોરિટી છે કે બધું બાજુએ મૂકીને શસ્ત્રોની માટેની ખરીદી અને એને જાળવણી માટેના એના પાર્ટ્સ એ લાવવા પડે અને એ પણ એમનું મોટા મોટું એક કન્સર્ન હોઈ શકે અને હું માનું છું કે અત્યારના જે સંજોગોમાં આપણે ડીઝલ કે પેટ્રોલના ભાવ વધે છે ઇન્ટરનેશનલ ઘટે છે પણ આપણે ત્યાં વધે છે એનું કોઈ કારણ બીજું મને દેખાતું નથી ખાસ કરીને ટોલ ટેક્સ એ તરત ને તરત નાબૂદ કરવા જોઈએ કારણ કે ટોલ ટેક્સને લીધે આપણે લગભગ વર્ષનું 1 લાખ કરોડ રૂપિયાનું ડીઝલ ટોલ ટેક્સ ઉપર નોન પ્રોડક્ટિવ બાળીએ છીએ અને એની સામે રેવન્યુ ફક્ત 23,000 કરોડ રૂપિયા છે। આ વસ્તુમાં મુકેશભાઈ કેન ગાઈડ યુ કારણ કે અમે એને માટે પીઆઈએલ પણ કરવાના હતા કે તમે ફોરેન એક્સચેન્જ આટલું મોંઘું આપણે ડીઝલ પેટ્રોલ લાવીએ છીએ અને તમે ટોલ ટેક્સની રેવન્યુ ફક્ત 23,000 કરોડ છો અને એને લીધે ડીઝલ 1,04,000 કરોડનું બાળીએ છીએ આપણે અને પ્રદૂષણ કરીએ છીએ તો આ અંગે પણ સરકારે વિચારવું જોઈએ અને આ જેમ બને એમ ડીઝલ અને પેટ્રોલનું કન્ઝમ્પશન કેવી રીતે ઓછું થાય આપણે રિન્યુએબલ એનર્જીમાં પણ બધી પોલિસીસ કરીએ છીએ પણ એ પણ સોલર પોલિસી જુઓ કે વિન્ડ પોલિસી જુઓ એમાં પણ એટલા બધા એગ્રેસિવ નથી અને જે ગુજરાત પહેલાં પ્રથમ હતું એ આજે 5મા ક્રમે ધકેલાઈ ગયું છે એ પણ એક હકીકત છે સોલરમાં અને હું માનું છું કે રિન્યુએબલ એનર્જીઝ જેટલી આપણે વધારે કરીશું એટલું આપણું ડિપેન્ડન્સ ઓન પેટ્રોલ અને ડીઝલ પર જશે। ધન્યવાદ શૈલેષભાઈ, એક પેટા પ્રશ્ન મારે એટલા માટે પૂછવો પડે છે કે મેં આપને કહ્યું હતું કે આ જે પરિસ્થિતિ ઊભી થઈ છે તમારા ઉદ્યોગો ટાઇફોઇડ જેવી ગંભીર માંદગીમાંથી બેઠા થઈ રહ્યા છે અને એવા સમયે આ આપણી વાત આપની બધી જ સાચી છે આપણે દેશભક્તિ રાખીએ સરકારની ચિંતા કરીએ બધું કરીએ પણ ભૂખ્યા પેટે ભજન ના થાય તમારા ઉદ્યોગો એ આ બધું સહન કરીને બેઠા થઈ શકશે ખરા? ચોક્કસ ઉદ્યોગો બેઠા થઈ શકશે એમાં વાંધો નહીં આવે। જયનારાયણભાઈ, અમારે અત્યારના પેટ્રોલ અને ડીઝલના ભાવ કરતા સૌથી મોટો પ્રશ્ન સૌથી મોટો અમે અત્યારે ફેસ કરી રહ્યા છીએ લેબર। અમારી કેપેસિટી અત્યારના 25-30% કેપેસિટી જ ઇન્ડસ્ટ્રીઓ ચાલી રહી છે એટલે અત્યારના જે પેટ્રોલ કે ડીઝલની કોસ્ટ અમને અફેક્ટ કરશે એના કરતાં નોન પ્રોડક્શનની જે કોસ્ટ છે બહુ ગંભીર છે એટલે લેબર જો હોય તો અમે આ કોસ્ટને પણ પહોંચી વળીએ પરંતુ અત્યારના અમારે શું છે 70% યુનિટો નોન પ્રોડક્ટિવ કન્ડિશનમાં છે એટલે એ કોસ્ટ ખૂબ જ અઘરી છે ટુ મીટ વિથ એટલે તમારી વાત ચોક્કસ હું સંમત થઉં છું કે પેટ્રોલ ડીઝલ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ રો મટીરિયલ વિચ ઇઝ ફોર્મિંગ ધ કોસ્ટ ઓફ અવર પ્રોડક્ટ પણ અનફોર્ચ્યુનેટલી નોન પ્રોડક્શન એ અમારી મોટા મોટી કોસ્ટ છે એટલે લેબર નથી એ અમારું મોટા મોટું બાકી એક સમયે અમે આ કોસ્ટ હોય એ પણ અમે ભોગવી શકીએ। બહુ સાચી વાત છે, થેન્ક યુ મુકેશભાઈ। એવું કહેવાય છે કે કોઈ પણ અર્થવ્યવસ્થાને તમારે ફુગાવા તરફ લઈ જવી હોય ભાવ વધારા તરફ લઈ જવી હોય તો તમે એનર્જી કોસ્ટને ટ્રાન્સપોર્ટ કોસ્ટને ટચ કરો એટલે બધા જ ક્ષેત્રમાં સાર્વત્રિક ભાવ વધારો થાય। આપ એવા સેક્ટરનું પ્રતિનિધિત્વ કરો છો કે જે પાયારૂપ અથવા ચાવીરૂપ સેક્ટર છે, કાચો માલ આપ લઈ આવો, ફિનિશ ગુડ્સ બજાર સુધી આપ લઈ જાઓ, બંદરો સુધી આપ લઈ જાઓ, એટલે કાચો માલ લાવવામાં અને તૈયાર માલને ગ્રાહક સુધી પહોંચાડવામાં આપનું સેક્ટર છે એ ચાવીરૂપ સેક્ટર છે, તો આપે શું કહેવું છે આ ભાવ વધારા બાબતમાં અને આપના સેક્ટરને આ ભાવ વધારો કેટલો નડી રહ્યો છે?
साहेबे इंडस्ट्री ने दृष्टिए बात करी, भाई कॉमोडिटीज दृष्टिए बात करी, आपे कीधु ते प्रमाणे रॉ मटीरियल एटले इनपुट अने आउटपुट इंडस्ट्री माटे दरेकनी अंदर एक ट्रांसपोर्टनो एक रोल होय छे, पण ए मात्र नहीं, एग्रीकल्चर प्रोडक्ट्स लो, कोई पण एसेन्शियल गुड्स लो, वेजिटेबल लो, मिल्क लो, एलपीजी गैस लो, कोई पण प्रोडक्ट ने मूवमेंट माटे एक्सपोर्ट इम्पोर्ट बधी जग्याए एक ट्रांसपोर्टनी एप्लिकेबिलिटी छे। अने आ एप्लिकेबिलिटी में जे लोको आनो खर्च भोगवे छे ते लोकोना पर्सेंटेज घणा ओछा छे। पण ज्यारे हूँ डीजलनी वात करूँ तो डीजल छे ए ट्रांसपोर्ट इंडस्ट्रीनो मोटामां मोटो कॉस्ट कम्पोनंट छे। अमुक सेक्टरनी अंदर, अमुक वाहनोनी अंदर, अमुक डिस्टन्सनी अंदर अने अमुक टाइपना वाहनोमां ए 50 થી લઈને 60% સુધીનો કોસ્ટ કમ્પોનન્ટ ફ્રેટની અંદર એ ડીઝલનો રહેલો છે। એટલે આ જેટલું ઇન્ડસ્ટ્રીને સ્પર્શે અથવા તો બીજા કોઈ પણ સેગમેન્ટને કોઈ પણ લઈ જવા માટે સ્પર્શે એના કરતાં ટ્રાન્સપોર્ટને પોતાના એક્ઝિસ્ટન્સ માટે આવડા મોટા એક કોસ્ટ કમ્પોનન્ટની અંદર આટલો બધો વધારો આવે એ વધારો સહન કરવો અશક્ય જ છે। એને કોઈ પણ રીતે જો અને પાછો જોવાની વાત એ છે કે પ્રાઇસિંગ ઓફ ટ્રાન્સપોર્ટ એ છે ને ડિમાન્ડ અને સપ્લાય ઉપર થાય છે। આજે 50 ગાડીની જરૂર હોય અને 50 ગાડીની જરૂરત પૂરતો માલ હોય અને 100 ગાડી ઊભી હોય તો એ વખતે એના ફ્રેટ રેટ્સ પ્રિવેલ નથી થઈ શકતા। એટલે કોસ્ટિંગ બેઝ આ ઇન્ડસ્ટ્રી છે જ નહીં, પોતાના કોસ્ટ પ્રમાણે પોતાના પૈસા લેતી હોય અને આ જે વધારો થાય છે એ વધારો ડાયરેક્ટલી જો પાસ ઓન કરી શકાય કન્ઝ્યુમર ઉપર, એના ઉપભોક્તા ઉપર, તો કોઈને વાંધો હોતો નહોતો અને ઇન્ડસ્ટ્રી એટલી તકલીફ ના પડે। પણ આજે આટલો મોટો ભાવ વધારો જો ટ્રાન્સપોર્ટ સેગમેન્ટે પોતે ને પોતે જો સહન કરવાનો વારો આવે તો આ ઇન્ડસ્ટ્રી માટે આ બહુ મોટો મરણતોલ ફટકો આવી શકે। ખાસ કરીને જો તમે આખું સ્ટ્રક્ચર હિન્દુસ્તાનમાં ચાલતી ગાડીઓનું જો સ્ટ્રક્ચર જુઓ તો એની અંદર 75 થી 80% સેલ્ફ એમ્પ્લોયડ માણસો છે, જ્યારે 25-30% કોર્પોરેટ અને મોટી કંપનીઓ છે જે પોતાની ગાડીઓ ચાલે છે। એટલે આજે સિંગલ ઓનર માણસ છે આજે પોતે એ કેવી રીતે કોસ્ટિંગ કરશે અને એને એમ લાગશે કે હું અહીંયાથી ત્યાં જઈશ તો ત્યાંથી મને ભાડું મળી જશે, વધારે મળી જશે, ત્યાંથી પાછું આવીશ તો મને ભાડું મળી જશે, અને આ ટોટલ ખર્ચો પોતાના ખિસ્સાના ખર્ચામાંથી ભોગી રહ્યો છે, એ પરિસ્થિતિ ખૂબ જ ખતરનાક છે। અને અત્યારે આ ઇન્ડસ્ટ્રીને આ સિચ્યુએશન ફીલ એટલા માટે નથી થતી કારણ કે સરકારે બીકોઝ ઓફ ધીસ કોવિડ સિચ્યુએશન એ લોકોને ઇન્ટરેસ્ટ અને હપ્તાના મોરેટોરિયમ સ્ટેજમાં રાખ્યા છે। એ લોકોનો કેશ ફ્લો એમની પાસે ખ્યાલ નથી આવ્યો એટલે એ લોકો અત્યારે ગાડી ચલાવે જાય છે, પણ જ્યારે મહિના પછી, 2 મહિના પછી કે 2.5 મહિના પછી રાજ્ય સરકારનો વાહન વેરો ભરવાનો થશે, ઇન્સ્યોરન્સ ભરવાનો થશે, એ લોકોને કેપિટલ રિપેમેન્ટના હપ્તા ભરવાના થશે, એ વખતે એમને ખ્યાલ આવશે કે આ 2-3 મહિના મેં આમ તેમ દોડાદોડી કરી છે પણ મારા બધા પૈસા આ ડીઝલના પ્રાઇસ વધારામાં જતા રહ્યા છે। સાહેબે હમણાં વાત કરી પટવારી સાહેબે, એ પ્રમાણે અમે લોકોએ જ એક PIL જાહેર કરવાના હતા અને ત્યાર પછી એનો બીજા એક નાના રૂપે અમે લોકોએ ઓલરેડી એ દાખલ જ કરી છે કે IIM કલકત્તાના અભ્યાસ પ્રમાણે જે ટોલટેક્સ ઉપર જે ગાડીઓ રોકાય છે એની અંદર લાખો કરોડો રૂપિયાનું ઈંધણ વેસ્ટ જાય છે, પ્રદૂષણ કરે છે ઓકે, પણ ટર્ન અરાઉન્ડ ટાઈમની અંદર બી ફરક આવે છે। સરકારને વર્ષે દાડે 20 થી 25 હજાર કરોડના ટોલ ટેક્સની આવક માટે અને એ આવકમાંથી એમણે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે એની રિકવરી માટે જે ખર્ચો કરી રહ્યા છે એના કરતાં 5 થી 7 ગણો લોસ એ લોકો ફ્યુઅલ ઉપર લઈ રહ્યા છે। આ લોસ સરકારને ખબર છે, ખૂબ જ રિપ્રેઝન્ટેશન થયું છે, પણ આવી સિચ્યુએશનમાં જેમ અત્યારે તમે કીધું કે સંગ્રહ શક્તિ એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એવી રીતે લોસ ઓફ ફ્યુઅલ એ બી એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જેટલો ઓછો લોસ થાય એટલું સરકારને ફાયદો થાય અને ઉપભોક્તાઓને પણ ફાયદો થાય, પણ એ બંને બાજુ આપણે આંખ આડાન કાન કરીએ અને જે ઇન્ડસ્ટ્રીનો સૌથી મોટો કોસ્ટ કમ્પોનન્ટ હોય રો મટીરિયલ તરીકે અથવા તો કોસ્ટ કમ્પોનન્ટ, તો એ કોસ્ટ કમ્પોનન્ટમાં એ ઇન્ડસ્ટ્રીએ જો એ પૈસા એબ્સોર્બ કરવાના આવે તો એ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે અને એ આને કેવી રીતે સહન કરી શકશે એ મને ખબર નથી। દર્શક મિત્રો, ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં ડીઝલ એ એક એવો વસ્તુ છે, એવો કાચો માલ છે કે જે કુલ ટ્રાન્સપોર્ટનો જે ખર્ચો થાય છે એ લોકોનો એમાં એક બહુ મોટું એનો પ્રદાન છે। અને બીજી વાત
જે હકીકત છે તે એ છે જે મુકેશભાઈએ કહી તે ભાઈ શૈલેષભાઈએ પણ કહી કે ટોલ ટેક્સ આપણને એમ લાગે કે ટોલનાકું ટોલ ટેક્સ ઉઘરાવે એમાં શું વાંધો હોય, પણ એમાં મેં અગાઉ કહ્યું હતું તેમ ટકાની ડોસીને ડબ્બુ મુડામણ જેવું થાય છે. જેટલો ટેક્સ મળે છે એના કરતા અનેક ગણું વધારે, અને તે પણ આપણે વિદેશી મુદ્રામાં ચૂકવીએ છીએ, 1,30,000 કરોડ જેટલો વધારાનું બળતણ બળવાને કારણે દેશને નુકસાન થાય છે. આ નુકસાન માત્ર ટ્રાન્સપોર્ટ સેક્ટરનું નુકસાન નથી, આપણે એ નુકસાનને આપણી કરંટ એકાઉન્ટ ડેફિસિટ સાથે જોડીએ તો આ નુકસાન આપણને ભારે પડે દેશ તરીકે, તે પ્રકારનું નુકસાન છે. એટલે આ અગત્યની વાત છે. ટ્રાન્સપોર્ટ સેક્ટર મોંઘું થાય એટલે બાકીના બધા સેક્ટર મોંઘા થાય અને કુલતઃ મોંઘવારી વધે. તો રવિભાઈ આપનું શું માનવું છે એક અર્થશાસ્ત્રી તરીકે, આપણે અત્યારે મોંઘવારી પણ આપણા સામેનો એક નવો પડકાર છે કે મોંઘવારીને કાબૂમાં રાખવી અને આપણે કિંમતો વધી ન જાય તેનું ધ્યાન રાખવું. જે વાત મુકેશભાઈએ કહી તેમાં ખૂબ તથ્ય છે કે કૃષિથી માંડીને દરેક ક્ષેત્રમાં ટ્રાન્સપોર્ટ તો છે જ, એટલે આપણે આ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ કે જેથી આપણને આ બોજો પ્રમાણમાં ઓછો પડે. જ્યારે ત્યારે મોંઘવારીની વાત આવે છે ત્યારે બે સાઈડથી મોંઘવારી, કોઈ પણ આ કન્ટ્રીની કાર્લ માર્ક્સનો સિદ્ધાંત છે, ત્યારબાદ ઘણા આના ઉપર ચેલેન્જીસ આવે, પરંતુ માત્ર ને માત્ર પ્રાઇઝ હાઇક એ એક મોંઘવારીનું પરિબળ નથી, ડિમાન્ડનું વધુ એ પણ એક મોંઘવારીનું ગમે ત્યારે કન્સર્ન રહેતું હોય છે. પરંતુ અત્યારે બંને તકલીફ છે, ડિમાન્ડ છે નહીં અને લોકોની જે અત્યારે કેપેબિલિટી છે, લોકોની અત્યારે આ ખર્ચ કરવાની શક્તિ છે, લોકોની પાસે અત્યારે જે બફર છે એ ઘણું એવું ઓછું છે, અને જેના હિસાબે અત્યારે જે આંતરરાષ્ટ્રીય પરિબળો જોઈએ કે આપણા ડોમેસ્ટિક પરિબળો જોઈએ તો ડિમાન્ડના સાઈડથી કોઈ ઇન્ફ્લેશનમાં આ કોઈ મોટું વધારો નહીં આવે, પરંતુ ફુગાવો પ્રાઇસ હાઇકથી આવશે. પહેલા માત્ર 1 કે 2 રૂપિયા લીટર જ્યારે ડીઝલના પ્રાઇસ વધતા હતા ત્યારે આખા દેશમાં એક મોટો હોબાળો થઈ જતો હતો, એક મોટી પરિસ્થિતિ વિકરાળ ઊભી થતી હતી, આટલું બધું એનું ઓપોઝ થતો હતો અને ટ્રાન્સપોર્ટેશનમાં આટલી બધી હડતાલો પડતી હતી અને ત્યારે સરકાર આ વધારો પાછો ખેંચતી હતી. શું કામ? કારણ કે આના હિસાબે તમે જેમ આગળ વાત કરી કે દરેક સેક્ટરને આની ઇફેક્ટ પડે, માત્ર ને માત્ર ટ્રાન્સપોર્ટેશન નહીં પરંતુ ખેડૂતોને પણ અસર પડે, સાથે જે પણ ઇન્ક્લુડેડ ફ્યુઅલ કે આજે પેટ્રોલ ને ડીઝલ ને તમે આજે પરિવહન કરો છો એને પણ મોટી અસર પડે. તો મારા મત મુજબ અત્યારે જે ગવર્મેન્ટ પાસે જે સોર્સિસ છે કે જે અત્યારે ગવર્મેન્ટ પાસે રેવન્યુ સોર્સિસ છે લિમિટેડ છે, 100% વાત છે, પરંતુ આગળ જતા ઇન્ડસ્ટ્રીને બચાવવાની જરૂર પડશે. આગળ જતા જે આ ભાવ વધારો છે, પ્રાઇસ ડેફિનેટલી વધી રહ્યા છે. સુગરના પ્રાઇસ જો તમે 32 થી 44 45, સાથે તમે કોઈ પણ કોમોડિટીના એગ્રી હોય નોન એગ્રી કોઈ પણ કોમોડિટીઝના ભાવ લો, બધામાં એક ફુગાવો આવશે, પરંતુ અત્યારે ડિમાન્ડ નથી એના હિસાબે જે ઇન્ફ્લેશનના આંકડાઓ આવે છે એમાં તમને આ ફુગાવાની અસર દેખાતી નથી. સેકન્ડ કે હવે ગવર્મેન્ટ આવતા મહિનાથી ઇન્ફ્લેશનના આંકડાઓ પણ નથી આપવાની, એટલે ગવર્મેન્ટને ટેન્શન નથી અત્યારે કે આ ભાવ વધારો થશે તો એ આંકડામાં દેખાશે, એ હવે પબ્લિકને ટેન્શન છે. અત્યારે ઓલરેડી પેટ્રોલના ડીઝલના પ્રાઇસનું ટેન્શન આવી રહ્યું છે, એની સાથે સાથે એક નવું ફુગાવાનું ટેન્શન આવતા મહિનેથી આવશે, કારણ કે ગવર્મેન્ટ આ ડેટા રિલીઝ નહીં કરે તો ગવર્મેન્ટ ઉપર કંઈ મોટા મીન્સ વાર નહીં થાય, કોઈ એટલું ઓપોઝ નહીં થાય, પરંતુ ઓલરેડી જે કોમોડિટીઝના પ્રાઇસ વધી રહ્યા છે અને એ ટાઈમે વધી રહ્યા છે જ્યારે લોકો ખર્ચ કરવા નથી માગતા, તો આ પરિસ્થિતિને ગવર્મેન્ટે કોઈ પોલિસીથી આગળ જતા કોઈ પોલિસીથી આને બદલવું પડશે. એનું એક સોલ્યુશન એ હોઈ શકે છે કે હવે જે ગવર્મેન્ટ અત્યાર સુધી જે વધારા છે, ગવર્મેન્ટે ગયા બજેટમાં કીધું હતું કે ગવર્મેન્ટ પાસે 12 લાખ કરોડનું બફર છે, એ બફર ક્યાંથી ઊભું થયું છે? જ્યારે પેટ્રોલ અને ડીઝલ ઉપર એડિશનલ ટેક્સ નાખવામાં આવ્યો ત્યારે આ 12 લાખ કરોડનું બફર જે ગવર્મેન્ટે એટલા માટે રાખ્યું છે કે જ્યારે ત્યારે આંતરરાષ્ટ્રીય ક્રૂડના પ્રાઇસ વધે, આંતરરાષ્ટ્રીય ફોસિલ ફ્યુઅલ કે કોઈ પણ ફ્યુઅલના પ્રાઇસ વધે એને કાઉન્ટર કરવા માટે ગવર્મેન્ટે આ એક બફર રાખ્યું છે.
તો અત્યારે જે આ બફર જે ગવર્નમેન્ટે રાખ્યું છે એનું યુઝ કરવાનું સૌથી સારો અને સૌથી મોટો ટાઈમ છે. આનાથી ઇન્ડસ્ટ્રી પણ ચાલશે, ડિમાન્ડ પણ બૂસ્ટ થશે અને સાથે જે અત્યારે કંટ્રોલમાં નથી રહ્યા ડીઝલ અને પેટ્રોલના પ્રાઇસ, એમાં કંઈક રાહત મળશે. તો મારા હિસાબે આ એક સૌથી મોટો ટાર્ગેટ છે. અત્યાર સુધી આપણે આરબીઆઈ ઉપર જોઈએ છે, આપણે ફોરેક્સ રિઝર્વ પર જોઈએ છે, પરંતુ જે આ 12 લાખ કરોડનું બફર જે ગવર્નમેન્ટે બજેટમાં બતાવ્યું છે, આ બફરને અત્યારે યુઝ થાય તો મારા હિસાબે બધા જ પ્રોબ્લેમ મહદ અંશે સોલ્વ થઈ શકે. ખૂબ સરસ વાત કરી રવિભાઈ. રવિભાઈએ જે વાત કરી એ એવી વાત છે કે ભાવ વધારો થશે એટલે માંગ ઘટશે. અર્થશાસ્ત્રમાં એક સિદ્ધાંત છે જેને પ્રાઇસ સેન્સિટિવિટી ઓફ ડિમાન્ડ કહેવાય છે. ભાવ વધે માંગ ઘટે, ભાવ ઘટે માંગ વધે. શૈલેષભાઈ, મારે આપને પૂછવું છે કે આપે બે મુદ્દા બહુ જ મહત્વના કયા, આપની વાતમાંથી બે ગંભીર મુદ્દાઓ ઉપસ્થિત થયા. એક તો લો કેપેસિટી યુટિલાઇઝેશન, એટલે ઉદ્યોગો બ્રેક ઇવન પોઈન્ટથી નીચે ચાલે છે કારણ કે મજદૂરો નથી, અને બીજું હાઈ ઇનપુટ્સ ઓફ ધી કોસ્ટ, એટલે બ્રેક ઇવનથી નીચે ચાલે અને હાઈ ઇનપુટ ઓફ ધી કોસ્ટના કારણે જે ઉત્પાદન કિંમત છે તે વધતી જાય અને બીજી બાજુ માંગ ન હોય એ પરિસ્થિતિમાં ચાલુ ઉદ્યોગ બંધ પડે, નુકસાન કરે અથવા તો કઈ પરિસ્થિતિનું નિર્માણ થાય, અને આ પરિસ્થિતિને આપણે અટકાવવી હોય તો શું કરવું જોઈએ? બહુ જ ગંભીર છે પ્રશ્ન, કારણ કે જે રીતે અત્યારના ઇન્ડસ્ટ્રી અમે જોઈ રહ્યા છીએ, ધારો કે અમે કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચલાવીએ છીએ તો અમારા 300 જેટલા યુનિટો રોજનું, ધારો કે 60 લાખ લીટર પાણી ડિસ્ચાર્જ કરતા હતા ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં, એ અત્યારે ઘટીને 15 થી 20 લાખ લીટર થઈ ગયું. ધીસ શોઝ ધ કેપેસિટી ઓફ ધેર વર્કિંગ. ટેક્સટાઇલ જુઓ, એમાં પણ અત્યારના જ પ્રોબ્લેમ છે, અને આ જે કોસ્ટ છે બધા જ ફોસિલ ફ્યુઅલ વપરાય છે, ક્યાં તો હવે ગેસ વપરાય છે, પણ મેઇનલી જે ફોસિલ ફ્યુઅલ વપરાય છે એના કોસ્ટની એની પ્રોડક્ટ ઉપર ભાવ વધારો આવે અને ઇન્ટરનેશનલી આપણે ઇનકોમ્પિટિટિવ થઈશું, એટલે એક્સપોર્ટ કરવું હશે તો એક્સપોર્ટ થશે નહીં. એટલે ગવર્મેન્ટે એને માટે કોઈ સબસિડી રૂપે એક્સપોર્ટરને કંઈક આપવું પડશે તો એ ભાવ ઘટાડીને એક્સપોર્ટ કરી શકશે. બાકી જો કોસ્ટ વધે અને એક્સપોર્ટ કરવાનો છે તો નો ફોરેન બાયર વિલ ગીવ યુ એની કન્સેશન ઓન રેટ. એ તો કહેશે કે ભાઈ ચાઇનાથી આ રેટે મળે છે, તમે આ રેટે મેચ કરીને આપો, વિલ પ્રિફર ટુ બાય ફ્રોમ યુ બટ યુ મેચ ધ રેટ. હવે એ કરી શકવાની અત્યારના ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીની તાકાત નથી. એટલે ખાસ કરીને ગવર્મેન્ટે હવે જે નોટ સબસિડી પણ એ જાતની પોલિસી હોવી જોઈએ કે એક્સપોર્ટ માટેના કંઈક બીજું ખાદ્ય ચીજો, ધારો કે મિલ્ક, વેજીટેબલ્સ, અનાજ, એની હેરાફેરી માટે તમારે રેટ કંટ્રોલમાં રાખવો પડે. એ નહીં હોય તો પણ એક ખાધા ખરાકીનો ખર્ચો વધતો જશે. લેબર આર અનએમ્પ્લોયડ, ભલે એમને દરેક સ્ટેટમાં જતા રહ્યા પણ ધે આર એઝ ઓન ડેટ અનએમ્પ્લોયડ. તો આ બધાની પણ એ જે ખરીદ શક્તિ છે ઘટતી જાય છે, ધે આર નોટ ગેટિંગ એની જોબ, અને એ બધું કરવું એ ખૂબ જ, એટલે આમ જુઓ તો વિશિયસ સર્કલમાંથી આપણે પાસ થઈ રહ્યા છીએ. એ લેવલે ગવર્મેન્ટે રેશનલાઇઝિંગ ઓફ ફ્યુઅલ ચાર્જિસ કરવું જોઈએ, જેથી કરીને ઇન્ડસ્ટ્રી પણ ચાલે, લોકોના ઘર પણ ચાલે, અને અનએમ્પ્લોયડ લેબરને પણ એમની ખરીદ શક્તિ રહે અને એ લોકો એમનું જીવન જરૂરિયાત વસ્તુઓ ખરીદી શકે. આ બધાનું ખૂબ જ સમન્વય કરી અને ભાવને ધ્યાનમાં રાખીને જો વધારામાં નહીં આવે તો એક જાતનો કેઓસ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન, સોશિયલ, ખાધા ખોરાકીનો ખર્ચો, એ બધો જ હેવાય વધશે અને એ ઇન્ફ્લેશન કોઈ રીતે પહોંચી શકાશે નહીં. દર્શક મિત્રો, તમે શૈલેષભાઈને જો ધ્યાનથી સાંભળ્યા હોય તો આ પેટ્રોલ ને ડીઝલનો ભાવ વધારો એટલે આપણા સ્કૂટરની કે કારની બળતણની કિંમત વધવાની છે એ નથી. આ સાર્વત્રિક ભાવ વધારાને પોષતું પરિબળ છે અને એ પરિબળ ભાવોને એ સ્તરે લઈ જશે કે તમને એક્સપોર્ટરને તમે સબસિડી આપશો એ ભારત સરકારનો વિષય છે, આપણે એમાં નથી પડતા, અને ભારતને એ બહુ ચિંતાનો વિષય નથી કારણ કે વિશ્વ વ્યાપારમાં આપણો ફાળો 2% થી નીચે છે. પણ ઘર આંગણેના ગ્રાહકને તમે
કાં તો એની માંગ ઘટાડવા માટે મજબૂર કરશો. અને એ સંજોગોમાં રવિભાઈ મારે તમારા પાસે આવવું છે, મુકેશભાઈ પાસે જતા પહેલા, કે કેન્સ અને કેન્સનો સિદ્ધાંત છે કે તમારે જો મંદીને હટાવવી હોય તો માંગ વધારો, અને માંગ વધારશો તો મંદી આપોઆપ ભાગી જશે. તો આ તો એનાથી ઊંધું થઈ રહ્યું છે એવું નથી લાગતું તમને? અને જો ઊંધું થાય અને ઉદ્યોગો બ્રેકઇવન કરતા નીચે કામ કરે તો કેટલો સમય સુધી કામ કરી શકશે? ડેફિનેટલી જો ભારતીય ઉદ્યોગની વાત કરીએ કે આપણે ગવર્નમેન્ટની વાત કરીએ કે જે પણ આપણા એઝ અ પબ્લિક પણ વાત કરે, તો માત્ર આપણે એવું એક વિચારવું જોઈએ કે 3 મહિનાનું માત્ર લોકડાઉન છે, એમાં ઘણાને સેલરી મળ્યા છે, ઘણાને નથી મળ્યા, ઘણાને ખરીદ શક્તિ નથી. પરંતુ માત્ર 3 મહિનામાં કોઈ દેશ આટલું બધું ટેન્શનમાં, આટલું બધું મીન્સ કે અત્યારે હાલત એ છે કે અત્યારે જે હવે કદાચ આ 1-2 મહિના પરિસ્થિતિ રહી તો શું સિચ્યુએશન ઉદ્યોગોની થશે એ કોઈ સાંભળી નહીં શકે. તો જ્યારે આપણે આત્મનિર્ભર ભારત તરફ જઈ રહ્યા છે તો આનાથી તો આત્મનિર્ભર કઈ રીતે થવું એ સૌથી મોટો પ્રશ્ન કદાચ ઉદ્યોગકારનો રહેશે. એઝ અ ઇકોનોમિસ્ટ તો કદાચ આની પરિસ્થિતિ હું જોઉં છું તો મને એવું લાગે છે કે જો ઇન કેસ આ 2-3 મહિના રહેશે તો માંગની સાથે સાથે ઇકોનોમીમાં આટલો મોટો ઘસારો આવશે. ગઈકાલે જે IMF નો રિપોર્ટ છે જો તમે ડિટેલથી વાંચશો તો -4.6% GDP ગ્રોથ, અને એમનું એવું પણ માનવું છે કે જો આ જ રીતેની પરિસ્થિતિ લંબાય તો આ એક મોટા ગ્લોબલ રિસેશનમાં પરિવર્તિત થશે. આપણે જ્યારે ગ્લોબલી સારી સિચ્યુએશન હતી ત્યારે ઓલરેડી આપણે રિસેશનની જેવી પરિસ્થિતિ ઇન્ડિયામાં હતી, તો માંગ ત્યારથી આપણી ઘણી સારી મીન્સ ઘણી ખરાબ થઈ છે. હવે આમાં જે ઉદ્યોગો છે એમાં જો હું જે પણ ઉદ્યોગો છે જે ભારતીય શેરબજારમાં લિસ્ટેડ છે એ કદાચ 4,000 કંપનીઓ લિસ્ટેડ છે. હું દર ક્વાર્ટરમાં 2,000થી વધારે કંપનીઓનું સ્ટડી એની બેલેન્સ શીટ અને એના PNL થી કરું છું. એ માત્ર એક પાતળી રેખા છે જેનાથી ઉદ્યોગો ચાલશે કે નહીં ચાલે એ નક્કી થાય છે, એ છે બ્રેક ઇવન પોઈન્ટ. આ બ્રેક ઇવન પોઈન્ટ જ્યારે ત્યારે સેલ્સમાં માત્ર 5 કે 10% ઘટાડો આવે તો ઘણા એવા 80% એવા બિઝનેસ છે જે 5-10% ઘટાડો પણ આવે તો એ બ્રેક ઇવન નીચે જતા રહે. તો લોસમાં કોઈ બિઝનેસ વધારે ચલાવશે નહીં, અને જ્યારે લોસ થાય છે ત્યારે એમ્પ્લોયીનું સૌથી પહેલું કોસ્ટ, અત્યારે કારણ કે ગવર્મેન્ટને તો પેટ્રોલ ડીઝલ કે ફોસિલ ફ્યુઅલના કોઈ પણ કોસ્ટમાં કોઈ ઉદ્યોગકાર બ્લેમ કરી નહીં શકે, ત્યાં કોસ્ટ કટિંગની પોસિબિલિટી નથી કારણ કે ફિક્સ કોસ્ટ છે. પરંતુ આની સૌથી મોટી છટણી એમ્પ્લોયમાં આવે છે. આ જેને જે પ્રદેશોમાં જે રાજ્યોમાં એમ્પ્લોયની જરૂર છે એ રાજ્યોમાં આજે એમ્પ્લોય નથી. જ્યાં આટલા બધા ઉદ્યોગોની કે જ્યાં આટલી બધી જોબની તક નથી ત્યાં લોકો અત્યારે શિફ્ટ થયા છે. તો આ જે મિસમેચ છે એ આગળ જતા જ્યારે આંતરરાષ્ટ્રીય માર્કેટ કદાચ ફેક્ટર ઇન કરી કોઈ વેક્સિન આવી જાય કોરોનાની કે કોઈ ડિમાન્ડ બુસ્ટ થાય એ થઈ શકે, પણ ભારતમાં મને એવું લાગે છે અને મેં જે સ્ટડી કર્યું છે આપણે આનાથી 5-6 મહિના પાછળ ચાલીશું. તો શોર્ટ ટર્મમાં કોઈ જલ્દીથી બુસ્ટઅપની જરૂર છે કારણ કે જ્યારે ત્યારે વ્યક્તિ કોઈ છેલ્લા સ્ટેજ પર હોય ત્યારે એને શોક જ આપવો પડે, ત્યારે તમે એને કોઈ ઇન્જેક્શન આપીને એને બચાવી ના શકો. તો અત્યારે એક શોક થેરાપીની જરૂર છે. અત્યારે ઇન્જેક્શન કે માત્ર દવા લઈને નહીં ચાલે, મીન્સ કે કોઈ એવા મોટા પગલાં લેવામાં આવશે તો જ ચાલશે. અધરવાઇઝ આત્મનિર્ભર છે એ આઈ થિંક ઘણું દૂરનું સપનું થઈ જશે. શોક થેરાપી આપવી પડે એટલે દર્દી સાવ છેવટના સ્ટેજ પર હોય, હૃદય બંધ પડ્યું હોય ત્યારે એને આ થેરાપી આપવી પડે. આ સ્થિતિમાં અર્થવ્યવસ્થા પહોંચી ચૂકી છે દોસ્તો, અને એને બેઠી કરવી એ નાનું સૂનું કામ નહીં હોય એવું રવિભાઈનું કહેવું છે. આપણે આને માત્ર પેટ્રોલ ડીઝલના ભાવ પૂરતું મર્યાદિત ન જોઈએ, ઊર્જાના ભાવ તરીકે એને જોઈએ, અને ઊર્જાના ભાવ તરીકે આપણે જોઈએ ત્યારે આપણા માટેની આવનાર સમયમાં ચિંતાઓ વધવાની છે અર્થવ્યવસ્થા માટેની, અને બેકારીનું પણ વધારાનું સર્જન થાય તે પ્રકારની પરિસ્થિતિમાં આપણે આગળ વધીશું. મુકેશભાઈ, આપનો સેક્ટર છે એ પણ મને લાગે છે કે કન્સ્ટ્રક્શન, ટ્રાન્સપોર્ટ આ બધા એવા સેક્ટર છે કે જેમાં પુષ્કળ પ્રમાણમાં માનવબળ જરૂરી બને છે. તો આ પરિસ્થિતિ ઊભી થાય તો અત્યારે આપના સેક્ટરમાં માનવબળની છટણીની બાબત શું પરિસ્થિતિ છે, અને આવનાર સમયમાં આપને શું લાગે છે કયા તરફની પરિસ્થિતિનું નિર્માણ થાય? ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં જો સૌથી તકલીફવાળું એક અંગ હોય પણ છતાં બી એનું ઇમ્પોર્ટન્સ સૌથી વધારે છે તે ડ્રાઈવર છે. અને ડ્રાઈવરની હિસાબે
અથવા તો ડ્રાઈવરની અનઅવેલેબિલિટીને હિસાબે ભારતની અંદર લગભગ 80-90 લાખ કોમર્શિયલ વ્હીકલ જે છે તેની 20-25% ઓન એન એવરેજ એ ગાડીઓ અનએમ્પ્લોયડ રહે છે, કારણ કે એના ચલાવનાર થાય જ છે નહીં. આ માત્ર ભારતની વાત નથી, અમેરિકાનો બી એક રિપોર્ટ હતો કે ત્યાં બી 14% ડ્રાઈવરોની અછત છે. એટલે ડ્રાઈવરોમાં બી આપ જોઈએ તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં રાજસ્થાનની ઇન્ફ્લુઅન્સ કે યુપીની ઇન્ફ્લુઅન્સ કે બિહારની ઇન્ફ્લુઅન્સ, પંજાબની ઇન્ફ્લુઅન્સ, એ બધી ઇન્ફ્લુઅન્સના હિસાબે જે આ 2-2.5 મહિનાનો પેન્ડેમિક સિચ્યુએશનની અંદર આપણે જે એક અનુભવ જિંદગીમાં પહેલી વખત લીધો એની અંદર ખૂબ જ માઇગ્રેશન થયું, અને માઇગ્રેશનમાંથી પાછા ના વળે તે પહેલાં આ ઉદ્યોગ અત્યારે 40-50% એફિશિયન્સી ઉપર જ ચાલે છે. સાથે સાથે અત્યારે જે ડિસ્કશન થયું તે પ્રમાણે માર્કેટની અંદર ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડથી માંડીને એગ્રીકલ્ચર ડિમાન્ડથી માંડીને એ લોકોના આઉટપુટ્સના હિસાબે ડિમાન્ડ પણ એટલી નથી, જેથી કરીને જેમ ઇન્ડસ્ટ્રી 50% ચાલે છે તો ઓટોમેટિકલી જો 100-100% ડ્રાઈવર હોત તો બી અમારો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ તો 50% લેવલે જ ચાલવાનો હતો. એટલે એ અત્યારે ખબર નથી પડતી. અને ત્યાર પછી એ બીજો ભાગ આવે છે લેબરનો. ગુજરાત રાજ્યની વાત કરું તો ગુજરાત રાજ્યની આજુબાજુમાં આપણે એક મધ્યપ્રદેશ અને રાજસ્થાન આ બે જગ્યાએથી લેબર ફોર્સ બહુ મોટો અહીંયા ગુજરાતમાં છે, એ બધાનું માઇગ્રેશન થઈ ગયું છે. ટ્રાન્સપોર્ટની વાત નથી, પણ ભાવનગરમાં એક રોલિંગ મિલના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ જોડે વાત કરતાં માલુમ પડ્યું કે ભાવનગરની જેટલી બી રોલિંગ મિલ છે એ લોકોના એક પણ કારીગર એમની પાસે નથી અને બધી રોલિંગ મિલ એમને એમ પડી છે. એટલે આવી રીતે જો ઇન્ડસ્ટ્રી ડાઉન થતી જશે અને ઇન્ફ્લેશન ડીઝલને અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, કારણ કે એનર્જી ઉપરનો ટેક્સ છે એ બહુ સહેલો અને સરળ રેવન્યુ સરકાર માટે બનાવવા માટે છે, રાજ્ય સરકાર કયો કે કેન્દ્ર સરકાર બનાવો, અને એની અંદર જે કોઈ બી પ્રપોર્શનેટ ફાયદો જ્યારે મળવાનો હતો એ આપણે ડિસ્કસ કર્યું તે પ્રમાણે કે જ્યારે ફેબ્રુઆરી મહિનામાં એક ટ્રેન્ડ થયો હતો કે ક્રૂડના ભાવ નીચા જવા માંડ્યા હતા અને ફેબ્રુઆરી અને માર્ચ અને એપ્રિલમાં લગભગ 3-4 રૂપિયાનો ભાવ ઘટાડો થયો હતો અને ત્યાર પછી એકદમ ડ્રોપ થઈ ગયો, ત્યારે સરકારે માર્ચની 14મી તારીખે 3 રૂપિયા અને 6-5એ 13 રૂપિયાથી જે રિસ્ટ્રક્ચર કર્યું એ 16 રૂપિયાનો ભાવ વધારો ન તો કોઈ જગ્યાએ પર લિટરના ભાવમાં અત્યારે આપણે રોજ જોઈએ છીએ કોઈ જગ્યાએ દેખાયો, અને 16 રૂપિયા ઉપર એની જે કાસ્કેડિંગ ઇફેક્ટ રાજ્ય સરકારના ટેક્સની આવે છે તો રાજ્ય સરકારે 20 રૂપિયા અને 1 પૈસો જે એનો ટકાવારીમાં ટેક્સ રાખ્યો છે, એટલે 16 ઉપર 2 એટલે 3 રૂપિયા અને 20 પૈસા બીજો રાજ્ય સરકારનો હિસ્સો. એટલે માત્ર અત્યારે દેખાય એવું કે રાજ્ય સરકારે માત્ર 2 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે, પણ 16 રૂપિયા સેન્ટ્રલના ઉપર 3 રૂપિયા અને 20 પૈસા એ વધારો, 2 રૂપિયા બીજો વધારો, અને જે કંપનીઓએ 10 રૂપિયાનો વધારો કર્યો એનો બી 2 રૂપિયાનો ટેક્સ, એટલે રાજ્ય સરકારને બી 7 રૂપિયા અને 20 પૈસાનો આની અંદર વધારો મળ્યો. કેન્દ્ર સરકારને વોલ્યુમેટ્રિક છે, કારણ કે વેલ્યુ બેઝ નથી, એ વોલ્યુમેટ્રિક છે, પર લિટર જ 16 રૂપિયા ફિક્સ છે, એટલે એની અંદર 16 રૂપિયાનો વધારો, 23 રૂપિયાનો વધારો, હું જો એને અધધધ કહું તો એ બહુ યોગ્ય શબ્દ છે, અને એ બાબતે બધા લોકોએ વાત કરી છે. અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની અંદર જે બી ભાવ વધારો આવે છે એ ડાયરેક્ટલી એ જ પ્રપોર્શનમાં ઇન્ફ્લેશનને બૂસ્ટ કરે છે, અને એ ઇન્ફ્લેશન કોઈ પણ તમારે કન્ઝ્યુમર પ્રોડક્ટ લ્યો કે કેપિટલ ગુડ્સ લ્યો કે તમે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ લ્યો, એ દરેક વસ્તુની અંદર આ પરિસ્થિતિનો નિર્માણ થયું છે. એટલે અમારા ટ્રેડની અંદર અમને જે માનવના માણસોનો જે તકલીફ છે, જે લેબરની તકલીફ છે, ડ્રાઈવરની તકલીફ છે, અને સરકારની સાથે આ જે ભાવ વધારો પર્ટિક્યુલર કે જે બહુ જ સરળતાથી એમણે એમનું રેવન્યુ ઊભું કરી દીધું છે, તો એ રેવન્યુની અંદર સરકારને જ્યારે અમે સમજીએ છીએ કે અત્યારની પરિસ્થિતિમાં જ્યારે GST આવક ઓછી થઈ છે, એ લોકોને હેલ્થ ઉપર વધારાના ખર્ચા કરવા પડે છે, પણ સરકારે ડેફિનેટલી એના માટે બીજા ઓલ્ટરનેટિવ સોર્સ ઓફ ઇન્કમ બી વિચારવા જોઈએ. એને બદલે એકદમ સરળ સોર્સને વિચારવાથી એક પરિસ્થિતિ ગંભીર થાય છે જે ઇન્ડસ્ટ્રીને બી ઇફેક્ટ કરશે અને અમારા ઉદ્યોગને બી ઇફેક્ટ કરશે. ઓવરઓલ અર્થવ્યવસ્થાને દર્શક મિત્રો આ અસર કરતી પરિસ્થિતિ છે, ત્રણેય નિષ્ણાતોએ એ વાત કહી છે. છેલ્લો પ્રશ્ન મારે ચેમ્બરના પૂર્વ પ્રમુખ તરીકે અને ઉદ્યોગપતિ તરીકે શૈલેષભાઈ આપને પૂછવો છે, આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે અને વળી પાછી માંગ વધે અને પરિસ્થિતિ થાળે પડે એ માટે આપ શું ઉપાયો સૂચવશો? સૌથી પહેલા રાજ્ય સરકારે માઇગ્રેટેડ વર્કર્સને જેમ મોકલવા માટે ટ્રેનો દોડાવી
એમને પાછા લાવવા માટેની તૈયારી કરી ત્યાંના જે તે રાજ્ય ઝારખંડ ઓરિસ્સા રાજસ્થાન મધ્યપ્રદેશમાંથી પાછા લાવવા માટેના પ્રયત્નો કરવા જોઈએ, જે અંગે હજુ સુધી કોઈ પ્રયત્નો થયા નથી. ઇન્ડસ્ટ્રી જાતે ગાડીઓ મોકલી મોકલીને પોતાના કારીગરોને લઈ વર્કરો આવવા તૈયાર છે, પણ આવવા માટેની એમની પાસે અત્યારે વ્યવસ્થા નથી. એટલે ગવર્મેન્ટે સૌથી વધુ આ માઇગ્રેટેડ વર્કર્સને પાછા લાવવા માટે મહેનત કરવી જોઈએ. જો પ્રોડક્શન ચાલુ થશે તો અમારી પર કોસ્ટ ઓફ પ્રોડક્શન ઘટશે, અને તો પછી અમને આ ભાવધારાની પણ અસર નહીં થાય. પણ આઇડલ કેપેસિટીમાં જે વ્યાજનો માર પડે, અમને બીજા બધા ફિક્સ્ડ એક્સપેન્સીસનો માર પડે છે, એ ઇન્ડસ્ટ્રીને મારી કાઢશે. એટલે અમને વર્કર્સ મળે એ મોટા મોટી જરૂરિયાત છે. આને માટે અનફોર્ચ્યુનેટલી જ્યારે લોકડાઉન હતું ત્યારે વર્કર્સને રાખીને અમે ખવડાવ્યું પીવડાવ્યું, તૈયાર કર્યા હતા કામ માટે, અને લોકડાઉન ખોલ્યું ત્યારે આપણે ટ્રેનો ચાલુ કરીને અમને એમના ગામોમાં મોકલી, દેશમાં મોકલ્યા. આ જે ગંભીર ભૂલ કહેવાય, બાકી લોકડાઉન ટાઈમે જ આ ટ્રેનો દોડાવીને એમને મોકલી આપ્યા હોત ને લોકડાઉન ખોલતા એમને પાછા લાવ્યા હોત તો ત્યાંના ઇન્ડસ્ટ્રી એ ચાલત અને વર્કરના પ્રોબ્લેમ ના રહ્યા હોત. બિલકુલ સાચું. હવે આ જો એક વર્કરનો પ્રોબ્લેમ સોલ્વ થાય તો ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીનો ગ્રોથ વધશે, અને બીજા બધાની જો કોસ્ટ ઓફ પ્રોડક્શન એ ઘટે. અને હું માનું છું કે જે પેટ્રોલ ડીઝલના ભાવ અત્યારે વધાર્યા છે ગવર્મેન્ટે, એ એમનો છૂટકો જ નથી. કારણ કે વન ઓફ ધી ઇઝીએસ્ટ ટૂલ, જે મુકેશભાઈ કહ્યું કે બીજું કંઈ શોધવા કરતાં અત્યારના, કારણ કે એક બાજુ ચાઇનાની જે વોરની ઓલમોસ્ટ ભીતિ છે એને લગતું આપણા સંરક્ષણને લગતા ખર્ચા વધી ગયા, પ્લસ જીએસટીની ઇન્કમ ઘટી ગઈ, લોકોની ખરીદ શક્તિ ઘટી ગઈ છે. આ બધું જોતાં ગવર્મેન્ટે ઇઝીએસ્ટ વે અપનાવ્યો છે, અને હું માનું છું એમને માટે આ સિવાય કોઈ બીજો છૂટકો નહોતો. અર્લી પૈસા સારી છે, સાચી વાત છે. દર્શક મિત્રો, શૈલેષભાઈએ જે કહ્યું અને એન્જિનિયરિંગની ભાષામાં લાઈન ઓફ લીસ્ટ રેઝિસ્ટન્સ કહેવાય, જ્યાં ઓછામાં ઓછો તમને પ્રયત્ન કરવો પડે અને આકડે મત બેઠું હોય તે ઉતારી લાવવાની પરિસ્થિતિ ઊભી થાય, તે લાઈન ઓફ લીસ્ટ રેઝિસ્ટન્સનો રસ્તો સરકારે અપનાવ્યો છે. આ જ રસ્તો જો ચાલુ રહ્યો તો પછી યુદ્ધ છે, કોવિડ છે, હવે ચોમાસું આવ્યું છે, શૈલેષભાઈએ ઉલ્લેખ નથી કર્યો, પણ ડેન્ગી આવશે, મેલેરિયા આવશે, હિપેટાઇટિસ ઈ એટલે કમળો આવશે. એટલે આવનાર 4 મહિના પાછા રોગોનું સંક્રમણ, ચોમાસું આમે માંદગીની સિઝન કહેવાય છે, એટલે શતમ જીવે શરદ આશીર્વાદ અપાય છે. એટલે આવનાર સમય કોઈ સહેલો નહીં હોય, અને એ સમયમાં ભારતીય અર્થવ્યવસ્થાને બહાર કાઢવી હશે તો કેપેસિટી યુટિલાઇઝેશન વધારવું એ એક રસ્તો છે, મજૂરોને પાછા લાવવાની યુદ્ધના ધોરણે વ્યવસ્થા કરવી પડશે, અને સાથોસાથ બીજા ઇનપુટ્સ હવે કમસે કમ એના ઉપર ભારણ ન વધે એ સરકારે જોવું પડશે. આ બંને બાબતો સરળ નથી, અને સરળ નથી માટે અર્થવ્યવસ્થા પાછી ધમધમતી થઈને એના રસ્તે ચડે એ કરવાની વાત એટલી સરળ નહીં હોય. ખૂબ જ રસપ્રદ ચર્ચા આપે સાંભળી, મુકેશભાઈ આપનો, રવિભાઈ આપનો અને શૈલેષભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. આપ ત્રણેય મિત્રોએ આ ચર્ચાને ખૂબ જ વિગતવાર અને રસપ્રદ બનાવી. ગુજરાત સમાચાર ટીવીના દર્શક મિત્રોને ગુજરાત સમાચાર ટીવીની આ નવી પહેલ, જ્યાં કોઈ ઘોંઘાટ નહીં, ખોટી દલીલબાજી નહીં, કોઈ અવાજ નહીં, અને જે નિષ્ણાતો છે તે પોતાની વાત સરળતાથી રજૂ કરી શકે, એ આ વ્યવસ્થા દર્શક મિત્રોમાં વધુ ને વધુ લોકપ્રિય બનતી જાય છે. તમે છો માટે આ વ્યવસ્થા સફળ બની છે, માટે તમારો પણ આભાર. આવજો, શુભરાત્રી.